અને સમાચાર વડોદરાથી. વડોદરામાં ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. એમએસ યુનિવર્સિટીની બોગસ માર્કશીટનું આ કૌભાંડ વડોદરાથી ઝડપાયું છે. અન્ય શિક્ષણ સંસ્થાના પ્રમાણપત્ર આ ઉપરાંત સિક્કા પણ અહીંયા ઝડપાયા છે. એસઓજી પોલીસે આ સમગ્ર બનાવટી માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. મોટા પ્રમાણમાં નકલી માર્કશીટ અહીંયાથી ઝડપાઈ ગઈ છે. તો વડોદરામાં ડુપ્લિકેટ માર્કશીટનું આ સમગ્ર કૌભાંડ, એમએસ યુનિવર્સિટીનું આ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. આ ઉપરાંત અન્ય શિક્ષણ સંસ્થા પણ આમાં સંડોવાઈ છે. રવિ અગ્રવાલ આ વિષય પર વાતચીત કરવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી રવિ, અત્યારે આજે વડોદરામાં ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે, કેવી રીતે ઝડપાયું? નુપુર, વાત કરવામાં આવે તો એસઓજીને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે એસઓજી પોલીસના જવાનોએ માંજલપુર ખાતે આજે ડુપ્લિકેટ માર્કશીટનું જે કૌભાંડ ચલાવતા હતા તેમની ઓફિસ પર છટકું ગોઠવ્યું હતું અને છટકું ગોઠવીને ત્રણ આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મહત્વની વાત છે કે ઓફિસ પરથી જે એસઓજી પોલીસે પ્રિન્ટર, કોમ્પ્યુટર, દસ્તાવેજો, પ્રમાણપત્રો સહિતના અનેક સિક્કાઓ પણ જપ્ત કર્યા છે. ખાસ કરીને એમએસ યુનિવર્સિટીની જે તમામ જે કહી શકાય કોર્સની ડુપ્લિકેટ માર્કશીટો બનાવી આપતા હતા અને વેચતા હતા, તે ઉપરાંત વડોદરા અને તેની આસપાસની જેટલી પણ યુનિવર્સિટી છે તે યુનિવર્સિટીની પણ બોગસ માર્કશીટો લોકોને આપતા હતા. અત્યાર સુધીમાં એસઓજીની પૂછપરછમાં તેવી માહિતી સામે આવી રહી છે કે કુલ 50 થી 60 જેટલી માર્કશીટો તેમને વેચી હોવાની તપાસમાં માહિતી આવી રહી છે. તે ઉપરાંત બીજા પણ અનેક જે હાર્ડડિસ્ક છે તે હાર્ડડિસ્ક ઝડપાઈ છે, તેની તપાસ પણ એસઓજીએ શરૂ કરી દીધી છે અને હાર્ડડિસ્કના આધારે પણ અન્ય કેટલા લોકોને ડુપ્લિકેટ માર્કશીટો વેચી નાખી છે તેના પણ નામો સામે આવશે. હાલમાં તો ત્રણ આરોપીની ધરપકડ કરી છે, પરંતુ આગામી સમયમાં જે લોકોએ ડુપ્લિકેટ માર્કશીટ લઈને જે જે જગ્યાએ નોકરી મેળવી છે અથવા તો માર્કશીટ મેળવી છે તે તમામ લોકોને પણ અરેસ્ટ કરવામાં આવશે તેવું એસઓજીના અધિકારી જણાવી રહ્યા છે. આમ હવે જોવાનું રહ્યું કે આ ડુપ્લિકેટ માર્કશીટનો જે રેલો છે ક્યાં સુધી જાય છે અને કયા કયા યુનિવર્સિટીના સત્તાધીશો કે અધિકારીઓ પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા છે. જી નુપુર. જી બિલકુલ રવિ, અને ખાસ કરીને એમએસ યુનિવર્સિટી એ વડોદરાની ખૂબ જ જાણીતી યુનિવર્સિટી છે. તો એમએસ યુનિવર્સિટી આ ઉપરાંત જેટલી પણ અન્ય શિક્ષણ સંસ્થાઓ આમાં સંકળાયેલી છે જેનું નામ બહાર આવ્યું છે, એ લોકોના જે જવાબદાર અધિકારીઓ છે આ અંગે એમનું કઈ સ્પષ્ટતા એમણે કરી છે આ અંગે? બિલકુલ, હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી નુપુર, કારણ કે એમએસ યુનિવર્સિટીમાં અગાઉ પણ આવી જ રીતના ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું અને તે અંગે કોઈ પણ પ્રકારની એમએસ યુનિવર્સિટીના કોઈ અધિકારી કે સત્તાધીશ સામે કાર્યવાહી નથી થઈ. પરંતુ આ વખતે પણ એસઓજીના અધિકારી એવું કહી રહ્યા છે કે આ જે આખી ટોળકી છે તેમને જે વિવિધ યુનિવર્સિટીની માર્કશીટના સહી સિક્કા પોતે બનાવ્યા છે અને પોતે જ તેમના પ્રિન્ટરના આધારે ડુપ્લિકેટ માર્કશીટ કાઢતા હતા. પરંતુ સવાલ એ થાય છે કે કોઈ પણ યુનિવર્સિટીના અંદરના વ્યક્તિના સપોર્ટ વગર આ પ્રકારનું કૌભાંડ ચલાવી ન શકાય. ત્યારે હવે જોવાનું રહેશે કે આ મામલો જયારે સામે આવ્યો છે ત્યારે એમએસ યુનિવર્સિટી સહિત અન્ય જેટલી પણ યુનિવર્સિટી છે તેમાં કયા લોકો આ સમગ્ર નકલી માર્કશીટ કૌભાંડમાં સામેલ છે અથવા તો કયા લોકો આ તપાસ પછી કયા લોકોના નામ સામે આવે છે. આભાર રવિ સમગ્ર માહિતી બદલ. તો વડોદરાની ખૂબ જ જાણીતી એમએસ યુનિવર્સિટી નું બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાયું છે. આ ઉપરાંત અન્ય શિક્ષણ સંસ્થાઓ પણ આમાં સંકળાયેલી છે જેમાં મોટા પ્રમાણમાં નકલી સિક્કા અને પ્રિન્ટર સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત થયો છે.